जय हिंद विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 માં પહેલું ચેપ્ટર આપણે જે ચાલુ છે એમાં વાસ્તવિક સંખ્યાઓ ભણવાના છે. એમાં એક પ્રમેય છે 1.4 વર્ગમૂળમાં 2 અસમેય છે એવું સાબિત કરો. જો કે તમે 9માં પ્રમેય ભણ્યા છો એટલે તમને બીક લાગે તો ઓ સાહેબ પાછો પ્રમેય આવ્યો છે, પણ ચિંતા જેવું નથી, આ ઓલો ભૂમિતિનો પ્રમેય નથી, આ ગણતરીવાળો છે એટલે મજા આવશે તમને. ચાલો તો ગણતરીમાં આપણે સૌપ્રથમ અહીંયા એમ કીધું છે વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરો, તો એવી રીતે વર્ગમૂળમાં 3 અસમય સાબિત કરો, વર્ગમૂળમાં 5 અસમય સાબિત કરો એવું પૂછાઈ શકે છે. એટલે આપણે પહેલાં લખવાનું છે, ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. હવે એ સમય હોય તો શું થાય, વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી. કેમકે એ વર્ગમૂળ સમય સંખ્યા છે તો એને એ છેદ બી સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. જ્યાં ગુસા એ બી બરાબર 1 છે, ગુસા એ બી બરાબર 1 છે, એનો મતલબ એવો થયો કે આ બંને છે પરસ્પર અવિભાજ્ય સંખ્યા. તમે કદાચ ગુસા એ બી 1 લખો નહીં અને એમ લખો પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે તો પણ ચાલે. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં છે આ સંખ્યા, એને વર્ગમૂળ દૂર કરવું હોય તો ત્યાંથી અહીંયા આવશે એટલે વર્ગ થઈ જશે. વર્ગમૂળ બીજી બાજુ આવે એટલે વર્ગ થઈ જશે, એટલે એનો વર્ગ છેદમાં બીનો વર્ગ થશે. પછી આ બીના વર્ગને અહીંયા લઈ લઈએ એટલે 2b વર્ગ બરાબર એનો વર્ગ. હવે થોડું સમજવાનું છે, ન સમજાય તો યાદ રાખી લેવાનું છે. સમજવાનું શું છે ખબર, સપોઝ 3 × 5 = 15 થાય, 3 × 5 = 15. તો જો આ તગડો છે ને એ 15 અવયવ કહેવાય અને પાંચડો તે 15 અવયવ કહેવાશે. જ્યારે અહીંયા પણ એવું જ તમે વિચારો કે કોઈ એક આ સંખ્યા છે બગડો અને અહીંયા બીનો વર્ગ, એ બંનેનો ગુણાકાર એનો વર્ગ છે, એટલે કે બગડો પણ એના વર્ગનો અવયવ છે અને બીનો વર્ગ પણ એના વર્ગનો અવયવ છે. પણ આપણે બીના વર્ગની જરૂર નથી એટલે આ બગડો જે છે એ એના વર્ગનો અવયવ છે એવું આપણે વિચારવાનું છે, લખવાનું. એટલે 2 એ વર્ગનો અવયવ છે. હવે જો 2 છે એ એના વર્ગનો અવયવ હોય તો 2 છે એ એનો પણ અવયવ હોય. વર્ગમૂળમાં આનું વર્ગમૂળ કાઢી લઈએ તો પણ 2 આનો અવયવ હોય તો આ બગડો છે એ એના વર્ગનો અવયવ છે તો એનો પણ અવયવ હોય. હવે 2 એના અવયવ છે એવું સમજે આપણે, એક થવા આટલું સાબિત થયું. હવે આપણે દાખલામાં એવું લેવાનું છે કે જો આપણે હમણાં વાત કરી કે 3 × 5 = 15, 3 × 5 = 15. સપોઝ હું તમને એમ કહું કે 5 પછી અહીંયા કોઈ સંખ્યા નથી અને અહીંયા 10 છે, તો તમે કહેશો કે અહીંયા શું હશે વિચારો જે, હા બગડો જોઈએ ને, એટલે અહીંયા બગડો છે બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આ ખાલી 5 વડે 10 નથી મળતા, પણ 5ને આપણે કોઈ સંખ્યા વડે ગુણીએ ત્યારે 10 મળે છે, એટલે કે 5 × 2 એટલે મળે આપણને 10. એમ અહીંયા જો 2 છે એનો અવયવ હોય, કેમ અહીંયા 10નો અવયવ 5 છે, તો 5 સાથે કોઈ સંખ્યા હશે, એમ 2નો બગડો એનો અવયવ છે તો 2 સાથે કોઈ સંખ્યા હશે જેના વડે ગુણતા એ મળતો હોય. ધારો કે આપણે એ સંખ્યાને આપણે કોઈ નામ આપી દઈએ, જે સંખ્યા 2 સાથેની છે તો 2 આપણે નામ આપીએ x બરાબર એ. કહેવાનો મતલબ એ છે કે એનો અવયવ બગડો છે તો બગડા સાથે કોઈ સંખ્યાને ગુણશું ત્યારે આપણને એ મળતો હશે, જ્યાં x પૂર્ણાંક છે. હવે અથવા x બિલોંગ્સ ટુ n પણ શૂન્યતર પૂર્ણાંક છે, યાદ રાખજો શૂન્યતર પૂર્ણાંક, શૂન્યતર પૂર્ણાંક છે. હવે 2x બરાબર a, હવે એવું કરીએ કે અહીંયા a છે અને અહીંયા આપણને શું મળ્યો છે એનો વર્ગ, અથવા અહીંયા મળ્યો છે એનો વર્ગ, તો બંને બાજુ વર્ગ કરીએ. અહીંયા 2નો વર્ગ શું થાય 4, x નો વર્ગ એનો વર્ગ. હવે અહીંયા આપણે એનો વર્ગ બરાબર શું છે 2b નો સ્ક્વેર, એટલે અહીંયા એવું કરીએ આપણે એનો વર્ગ જ્યાં છે ત્યાં આપણે 2b નો સ્ક્વેર મૂકીએ, 4x નો વર્ગ એમનેમ અહીંયા 2b નો સ્ક્વેર મૂકીએ. હવે
આ બે છે અહીંયા ગુણાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, એટલે ચાર સાથે ઉડી જાય છેદ, એટલે રહેશે બે એક્સનો વર્ગ બરાબર બીનો વર્ગ. હવે અહીંયા આની જેવું વિધાન બની ગયું, જુઓ થોડું કે ટુ બે ગુણ્યા બીનો વર્ગ બરાબર એનો વર્ગ હતો, તો અહીંયા બે ગુણ્યા એક્સનો વર્ગ બરાબર બીનો વર્ગ છે, એટલે આપણે એમ કહી શકીએ કે બે એ બીના વર્ગનો અવયવ છે. જો બે એ બીના વર્ગનો અવયવ હોય તો પાછો બે એ બીનો પણ અવયવ છે. ઉપર મુજબ જ આની જેમ જ આગળ આવશે. હવે તમે જ વિચાર કરો, આપણે આગળ ગુસ્સા અને લસા ભણ્યા, એમાં છ ના અવયવ કયા કયા? બે ગુણ્યા ત્રણ. દસ ના અવયવો કયા કયા છે? બે ગુણ્યા ત્રણ. ત્રણ નહીં, કેટલા છે? પાંચ. છ ના અવયવ બે ગુણ્યા ત્રણ, દસ ના અવયવ બે ગુણ્યા પાંચ. બેમાં કોમન અવયવ કયો છે? સરખો કયો છે? સરખો અવયવ. તો કે બગડો છે નહીં, બંનેમાં સરખો છે. એટલે આનો ગુસ્સા શું થશે? આગળ આપણે ભણી ગયા ગુસ્સા છ દસ, આપણે ગુસ્સામાં એવું જોયું હતું કે બંનેમાં સરખો હોય ને એનો અવયવ હોય, એટલે બગડો છે એનો અવયવ, એટલે ગુસ્સા થયો. બંનેમાં સરખા છે જે એ આપણો ગુસ્સા છે. તો અહીંયા તમે વિચારો, એનો અવયવ કોણ છે? બે. અને બીનો અવયવ કોણ છે? બે. તો એ અને બીનો ગુસ્સા શું હશે? ફરીથી એક વાર સમજો, જો છ નો અવયવ બગડો છે અને દસ નો અવયવ બગડો, બંને જગ્યાએ જે સંખ્યા આવી હોય એ સંખ્યા આપણો ગુસ્સા હોય, તો અહીંયા એનો અવયવ બે છે અને બીનો અવયવ બે છે, એટલે ગુસ્સા એ અને બીનો શું મળશે? બગડો મળશે. પરંતુ આપણે તમે અહીંયા નજર નાખો તો શું લખ્યું છે? ગુસ્સા એ બી બરાબર એક. એટલે પરંતુ અહીં વિરોધાભાસ છે. વિરોધાભાસ કેમ છે? તો કે અહીંયા ધારણામાં, એટલે કે આપણી ધારણા ખોટી છે. શું કહેવા માંગુ સમજો, અહીંયા આપણે ધારણામાં શું ધાર્યું હતું? એક ધાર્યો હતો ગુસ્સા, એક ધાર્યો હતો અને આવ્યું શું? બે. એટલે ખોટું પડ્યું ને, એટલે કે અહીંયા વિરોધાભાસ છે. એક ધાર્યો ને બે આવ્યા, અને એટલે આપણી ધારણા ખોટી છે. એટલે વર્ગમૂળમાં બે અસમય છે, સમય નથી. આ પ્રમેયને આપણે અનિષ્ટાપતિનો પ્રમેય પણ રીત કહી શકાય. આ જ રીતનો એક બીજો દાખલો આપણે જોઈએ છે. સ્ટોપ કરો. હવે આપણે એક દાખલો ભણ્યા કે ધારો કે વર્ગમૂળમાં બે સમય છે એમ કરીને, જેમાં વર્ગમૂળ અસમય છે એવું સાબિત કરવાનું હતું. આમાં વર્ગમૂળમાં ત્રણ અસમય છે એવું સાબિત કરવાનું. આનો આ દાખલો આ જ રીતે ગણવાનો, પણ એક દાખલો વધારે તમને ફરીથી પ્રેક્ટિસ કરાવું ને તો તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં તો હવે રિપીટ આમને મૂકવાનું છે. ચાલો જોઈએ. એમાં ગણતરીમાં પહેલાં તો ધારો કે આની જેમ જ તે વર્ગમૂળમાં ત્રણ સમય છે. અહીંયા તમે જોતા જશો તોય ખ્યાલ આવી જશે, એ જ વસ્તુ આવશે. એમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર એના છેદમાં બી, જ્યાં ગુસા એ બી બરાબર એક, સેમ. પછી અહીંયા વર્ગમૂળમાં બે હતા એનો વર્ગ મૂળ કાઢ્યું હતું, અહીંયા વર્ગમૂળમાં ત્રણ છે એનું વર્ગમૂળ કાઢીએ, એટલે એનો વર્ગ છેદમાં બીનો વર્ગ. હવે આની જેમ આ બીના અહીંયા લઈ લ્યો, એટલે ત્રણ બીનો વર્ગ બરાબર એનો વર્ગ. પછી આગળ એ જ મુજબ કે ત્રણ એ એના વર્ગનો અવયવ છે, તો પછી તો ત્રણ એ એનો પણ અવયવ છે, એનો પણ અવયવ છે. હવે આપણે આગળ જોયું તો એ મુજબ કે ત્રણ એ એનો અવયવ છે, તો ત્રણ એક્સ, આપણે એક્સ નામની કોઈ સંખ્યા ધારીએ જેનો ગુણાકાર કરીએ એટલે એ મળતું હોય, જ્યાં એક્સ શૂન્યતર પૂર્ણાંક પૂર્ણાંક. હવે આની મુજબ આગળ વધીએ તો અહીંયા વર્ગ કરી નાખીએ, ત્રણનો વર્ગ નવ, એક્સનો વર્ગ એનો વર્ગ. હવે અહીંયા એનો વર્ગ જે છે એ ક્યાં છે? બીજે અહીંયા છે, બરાબર. તો એના બરાબર શું છે? ત્રણ બીનો વર્ગ, એટલે નવ એક્સનો વર્ગ બરાબર ત્રણ બીનો વર્ગ. એટલે
ત્રણ તેરી નવ, આ ત્રણ છેદમાં જાય અહીંયા, એટલે ત્રણ નવ. હવે અહીંયા ત્રણ એક્સ નો વર્ગ બરાબર બી નો વર્ગ. આગળ મુજબ અહીંયા ત્રણ એ બીના વર્ગનો અવયવ છે, તો ત્રણ એ બીનો અવયવ છે. હવે જો ત્રણ એ બીનો અવયવ છે અને ત્રણ એ એનો અવયવ છે, એટલે ગુસા એ બી બરાબર ત્રણ થાય. તો આની જેમ, પરંતુ અહીં સાહેબ લઈ લો, તો અહીંયા ગુસા એ બી બરાબર ત્રણ છે. હવે અહીંયા વિરોધાભાસ થયો ને, ગુસા એ બી આપણે શું લીધો તો એક, આની જેમ જ તે થયું, એટલે અહીં લખીએ પરંતુ અહીં વિરોધાભાસ છે, આપણી ધારણા ખોટી છે, આપણી ધારણા ખોટી છે, એટલે વર્ગમૂળમાં ત્રણ અસમય છે. થોડી વાર તમે જુઓ એટલે ખ્યાલ આવશે કે આ દાખલો અને આ દાખલામાં ફરક શું છે. ખાલી અહીંયા વર્ગમૂળમાં બે છે, ત્યાં વર્ગમૂળમાં ત્રણ મૂકી દીધું છે, બાકી બધું લખાણી છે. એટલે કહેવાનું એ છે કે જો વર્ગમૂળમાં પાંચ પૂછે, વર્ગમૂળમાં અગિયાર પૂછે, વર્ગમૂળમાં સત્તર પૂછે, એવી કોઈ પણ સંખ્યા આવી રીતે પૂછે, તો આપણે શું કરવાનું છે કે આની અંદર વર્ગમૂળમાં બે છે એ કાઢીને બાકીનો ફર્મો છે ને એમનો જ રહેવા દેવાનો છે. એટલે તમારી માટે ઈઝી થઈ જશે. આવા થોડા દાખલાઓ તમને હું આપું છું ને, બે ચાર બીજા દાખલાઓ ગણીએ પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. હવે આપણે જોઈએ ઉદાહરણ દસ. દર્શાવો પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ અસમય છે. અહીંયા બે સંખ્યાઓ છે, આપણે વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં ત્રણ અસમય છે એવું સાબિત કરતા શીખ્યા. હવે આમાં મજા આવે એવું છે, સરળ છે દાખલો. ધારો કે પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ બરાબર એક્સ સમય છે, કોઈ સમય સંખ્યા છે આ એવું ધારીએ. હવે તમે પાંચને અથવા વર્ગમૂળમાં ત્રણને આ બાજુ એક્સ સાથે લઈ શકો. અનુકૂળતા માટે હંમેશા આપણે એક જે વર્ગમૂળમાં જે સંખ્યા છે ને એને એકલી પાડવા કરવાની, જેથી કરીને આ આપણે અસમય સાબિત કરી શકીએ. હવે એ માટે થઈને એવું કરી શકાય કે વર્ગમૂળમાં ત્રણ ત્યાં ત્યાં રહેવા દઈએ, એક્સ પાંચ આ બાજુ આવે એટલે માઇનસ થશે. અહીંયા સમય છે એવું લખતું જવાનું છે આપણે છેક સુધી. હવે આ જે વર્ગમૂળમાં ત્રણ માઇનસ છે એને દૂર કરવા હોય તો વર્ગમૂળમાં ત્રણ અહીંથી ઋણ દૂર કરીએ તો અહીંયા નિશાની આવશે, એટલે આમ થશે સમય છે. પરંતુ તમને હમણાં જ આપણે શીખ્યા આગળના દાખલામાં કે વર્ગમૂળમાં ત્રણ કેવી સંખ્યા છે, અસમય. એ અસમય છે એટલે અહીં લખવાનું પરંતુ વર્ગમૂળમાં ત્રણ અસમય છે. તમે પાછળ લખી શકો પ્રમેય 1.4 પરથી, આપણે પહેલા એ શીખ્યા છે. બસ અહીંયા વર્ગમૂળમાં ત્રણ અસમય છે એટલે આખી સંખ્યા કેવી થઈ જશે, અસમય. તેથી પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ અસમય છે. હવે આપણે જોઈશું ઉદાહરણ 11. એક્ઝામ્પલ 11. દર્શાવો કે ત્રણ વર્ગમૂળમાં બે અસમય છે, ત્રણ વર્ગમૂળમાં બે અસમય છે. એમાં આની જેમ જ ધારો કે ત્રણ વર્ગમૂળમાં બે બરાબર એક્સ સમય છે. હવે અહીંયા વર્ગમૂળમાં જે સંખ્યા છે ને એને એકલી પાડવાની છે, વારંવાર હું બોલું છું, વર્ગમૂળમાં સંખ્યા છે એ એકલી પડી જવી જોઈએ. તો વર્ગમૂળમાં બે ત્યાં ત્યાં રહેવા દેવાની છે, એક્સના છેદમાં ત્રણ, અહીંયા ત્રણ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, સમય છે એવું લખવાનું. પછી પરંતુ વર્ગમૂળમાં બે કેવી છે, અસમય. વર્ગમૂળમાં બે અસમય છે કોના આધારે, પ્રમેય 1.4 પરથી. તેથી ત્રણ વર્ગમૂળમાં બે અસમય છે. હજી આપણે એક ઉદાહરણ વધારાનું શીખીએ આમાં, જે આને અનુલક્ષીને જ છે, એને એક્ઝામ્પલ સ્ટાર કહી દઈએ આપણે. દર્શાવો કે એકના છેદમાં વર્ગમૂળમાં બે અસમય છે. બસ
અહીંયા છેદ ભાળીને કદાચ તમને એવું થાય કે સાહેબ આમાં છેદ નથી, આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. ધારો કે એકના છેદમાં વર્ગમૂળમાં બે બરાબર એક્સ સમય છે. આમાં એવું કરીએ કે આ એક ત્યાં ત્યાં રહેવા દઈએ, વર્ગમૂળમાં બે અહીંયા વહી આવે એટલે બે વર્ગમૂળમાં એક્સ સમય છે. હવે આપણે વર્ગમૂળને એકલું પાડવાનું છે એટલે આ ત્યાં ત્યાં રાખીશું તો એકના છેદમાં એક્સ કેવું છે બરાબર વર્ગમૂળમાં બે સમય છે. પરંતુ આપણે શું જોયું હમણાં, વર્ગમૂળમાં બે શું છે, પરંતુ વર્ગમૂળમાં બે અસમય છે. કોના આધારે? પ્રમેય 1.4 પરથી. તેથી એકના છેદમાં વર્ગમૂળમાં બે અસમય છે. આજે આપણે જે દાખલાઓ ભણ્યા છીએ એ દાખલાઓને આધારે તમને હું થોડા ઉદાહરણના દાખલાઓ વિડીયોને અંતે મૂકું છું, તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ.